आँखों मिचिने प्रभु ने शी प्रार्थना करता हता दीकरो क्रिया उतरे नहीं महारानी आ वक्ते तमारी कुखे कन्या रत्न जन्मे एवा मारा मनोरथ भोलानाथ पूरा करे दीकरी तो पारकु धन कहवाए लीलूड़ा वन ने चरकलड़ी हे तो उड़ी जाए परदेश अने दीकरो दीकरो तो कंधोत्रो कहवाए माँ बाप ने चेह प्रगटावे अस्तिफुल टाढ़ा करे इना वगर अपने सदगति ना थाय प्रसाद आपो माँ मने पण हाँ बेटा जा बेटा अजय ने पण ले तो जा चल अजय ठकराणा કેટલાક વખત એક વાત મનમાં ઘોળાયા કરે છે એવી તે કઈ વાત છે નાથ વાત ગુપ્ત છે જરા ધ્યાનથી સાંભળજો આશા પુરાની ટેકરીમાં ખોડિયાર માનું આવાવરું મંદિર છે એની મૂર્તિને બે વાર જમણી બાજુએ અને એક વાર ડાબી બાજુએ ફેરવવાથી ભોયરામાં જવાનો માર્ગ થાય છે અને એ ભોયરાની પોલી દિવાલોમાં રાજ્યનો ખજાનો છુપાયો છે પણ આ બધી વાત મને જણાવવાનો શું અર્થ છે આર્ય નારી તો પોતાના પતિને જ કિંમતી ખજાનો માને છે ઠકરાણા લેવા ગુપ્ત ખજાનાની ચાવી ન કરે નારાયણ અને કાલે મારા અંચળ પાણી ખૂટી છે તો આ ખજાનાની ચાવી તમારી પાસે હોય એથી બીજું રૂડું પણ શું છે આ ભેદ આજ સુધી કોઈ જાણતું નથી આજે તમને પહેલી વાર જણાવું છું નાથ હવે કવિ ન કાઢો મારું કાળજું કોરાય છે અસ્ત્રી જાતના આખરી ઓરતા હોય છે સેથી માં સિંદૂર સાથે ચુંદડી ઓઢી ચિતા પર ચડવાના મારી આવરદા તમને લાગી જાય તમારા આયખાનો અક્ષય પાત્ર અમર રહે ગંગાવતી ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે માટે જ કહું છું આ ગુપ્ત ખજાનાની ચાવીઓ લઈ લો એટલે મારો ભાર હળવો થાય એટલે તો હું કહેતી હતી બીજો રાજકુમાર આવે તો એક રાજકાજ સંભાળે અને બીજો ખજાનાની દેખરેખ રાખે બંને ભાઈઓની રામ લક્ષ્મણની જોડી બની જાય કોણ કહે છે કે આ સંસારમાં બે ભાઈઓની જોડી હંમેશા રામ લક્ષ્મણની જોડી બની રહે છે ક્યાં રામનો ભાઈ લક્ષ્મણ અને ક્યાં રાવણ જેવો નીચ કુલાંગાર મારો ભાઈ જાલમસિંહ જેને જાલમસિંહ રાખે ને કોણ જાખે અરે જે લાલ પરી આ જાલમસિંહ પીએ બીજો સાલો કોણ પીએ હવે તો મદિરા છે અરે હો છો બાપુ ખજાનો 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 ક્યાં છે ખજાનો ધીરા પડો ઉતાવળે આંબા પાકે નહીં મહારાજા ભૂપેન્દ્રસિંહે ગુપ્ત ખજાનાની ચાવી ગંગા રાણીને આપી મેં મારી સગી આંખે જોયું અને કાને સાંભળ્યું પછી કહેતા નહીં કે કીધું નહોતું રામગઢની રિયાસત અને ખજાનાને તો મેળવીને જંપીશ કારભારી પણ એ ગુપ્ત સ્થાન આવ્યું ક્યાં બાપુ એ ગુપ્ત જગ્યા ક્યાં આવી એ મેં બરાબર સાંભળ્યું નહીં કાંઈ વાંધો નહીં કારભારી મહારાજથી એ વાત રાણી ગંગા સુધી પહોંચી અને ગંગાથી એ વાત મારા સુધી આવશે હવે જોજે મારી નવી ચાલ ખજાનાની સાથે હું રાણીને પણ મારી બનાવીને જંપીશ અરે બાપુ તમારી ચાલમાં તે કઈ કેવા પણ હોય બાપુ આપણા ગામની મોહિની મોહિની બાપુ રૂપ રૂપનો અંબાર છે અત્યારે ખેતરમાં કાપણી કરી રહી છે એવા વાવડ મળ્યા છે એકલી જ છે પછી કેતા નહીં કે કીધું નહોતું તારા કહેવામાં કઈ ના કઈ નવું હોય છે ખરું હોય બાપુ હોય એક મોતીના બદલામાં મોતીઓનો હાર લઈ જા જા આહા કારભારે હા આપણા ગામમાં આવા રૂપ રૂપનો ફટાકો સટાકો સટાકો કરો સટાકો ચાચે ક્યાં છોડે કોકતી તારા કેસુડાનો રંગ અમારા પર ભી ચડવા દે મારો રસ્તો રોકવાની તારી હિંમત કેવી રીતે થઈ કોણ છે તું તો સાંભળી લે છોકરી મારું નામ પણ જાલમસંગ છે અને હું આ રાજનો થનાર મહારાજા છું સમજી અરે જે વસ્તુ જાલમને સહેલાઈથી નથી મળતી ને એ વસ્તુ જાલમ છીનવી લે છે સમજી છોડ
તો તું એ સાંભળી લે, જ્યારે સ્ત્રીની આબરૂ ઉપર વાત આવે છે તો એ પણ સોરઠની સિંહણ થઈ જાય છે. અરે તારો ગુસ્સો પણ બહુ મીઠો લાગે છે છોડી. આવ મારી પાહો પાશમાં જા. છોડી દે નલાય, નીચ લે. મારી બેબી કઈ ગડબડ લાગે છે, જોવા દે તો. હલકટ ધીરા પડો, ધીરા પડો બાપુ, ધીરા પડો. મોટા ખાડા ઠેકવા હોય ને તો પાછા હટવું પડે. અત્યારે સમય નથી બાપુ, પણ ઈ થપ્પડનો બદલો એવો લેજો કે એનું આખું ખાનદાન ઉખડી જાય. હા કારભારી, થપ્પડનો એવો બદલો લઈશ કે આ જાલમ સંગના જુલમને એની સાત પેઢી યાદ કરશે. તમે લોકો જલ્દી જાઓ અને ગરમ પાણીનો બંદોબસ્ત કરો. બિનબા તારાથી નહી થાય તો ચંપા આ કરાવશે. ઠીક છે તો લે આ તારું ઇનામ. અને કામ પતી ગયા પછી ચંપા બમણું ઇનામ. જા લઈ જા. કેમ કારભારે, કામ પતી ગયો? બાપુ તમારી દયાથી બધું કામ પતી ગયું છે. શાબાશ, ચંપલી એને કામે લાગી ગઈ છે. બાપુ એક બીજી વાત, મોહિની ખેતરમાં એકલી છે. તે દિવસે મારેલા તમાચાનું વેર વાળવું હોય તો અત્યારે મોકો છે. બાપુ ઝટ પહોંચી જાઓ, પછી કેતા નહીં કે કીધું નહોતું. હા તારભારે, ઈ મોહિની નો મોહ છૂટતો જ નથી. બોલે છે કે તારી જીભ ને ઝાટકે દઉં. બાપુ આપના ભાઈ જાલમસિંહ વાળ જ ઉઠીને ચીભડા કરે તો પૃથ્વી નો પ્રલય જ થાય ને. મારી રૈયત ની ઇજ્જત તૂટે ક્યાં છે? ખેતરે બાપુ હરણ ની પાછળ સિંહ પડે એમ પડ્યા છે. હું હમણાં જ છાઉં છું, તમે ઠકરાણાનું ધ્યાન રાખજો. જોઈ કારભારી ની કરામત, ભલે બને ભાઈઓ અંદર અંદર લડી મળતી. આપણી તો પાંચે આંગળીઓ ઘીમાં છે, હવે રામગઢ ઉપર કોની આણ ફરે છે એ વખત જ કેસે. પછી કેતા નહી કે કીધું નહોતું. મને ખબર મળી છે કે તું રાજકુમાર ની હત્યા કરવા જઈ રહી છે. ધનની લાલચ માં આવીને હું આ કામ કરવા તૈયાર થઈ છું, પણ હવે મને જે મળ્યું છે એમાં અડધો ભાગ તારો અને અડધો મારો. રાજકુમાર ને બચાવવાનો એક જ માર્ગ છે, જો આમ નહીં કરું તો જાલમ સિંહ આ માસૂમ બાળક ને. ઠીક છે, મને મંજૂર છે. તો લે આ બાળક જઈને ઠેકાણે પાડી દે, ગોમાં ભંડારી દે કે કુવામાં ફેંકી દે, પણ એટલું યાદ રાખજે કે આ બાળક જીતું ના રહેવું જોઈએ. અને હા, મારી પણ એક શરત છે,
કઈ શરત? કે તું આ વાત કોઈને કહેતો નહીં, અને જો કહીશ તો તારે ને મારા કૂતરાને મતે મરવું પડશે. ઠીક છે ચંપા, તું ચિંતા ના કર. લે ચંપા, ઉભી રહે, લાવે હાર, જાવે તો અહીંથી. રામગઢ ની રિયાસત ની નિશાની રૂપી આ હાર બેટા હું તારા ગળામાં પહેરાવું છું. માં ખોડિયાની કૃપા હશે તો આ નિશાની તને રામગઢ ની ગાદી ફરીથી પાછી અપાવી દેશે બેટા. પ્રણામ કર ભારીજી. આવ ચંપલી આવ, તને સોંપેલું કામ તે બરાબર પાર પાડ્યું ને? અરે કરભારીજી, નવા જન્મેલા કુંવર તો ક્યારના પ્રભુના દરબારમાં પહોંચી ગયા. કાતિલ કાંટા ને કામને માટે દૂર કરી નાખ્યો. શાબાશ, લે બાકીનું ઇનામ. ચંપલી નો ખેલ ખલાસ, હવે જામશે ખરા ખરી નો ખેલ. ભલે બને ભાઈઓ અંદરો અંદર લડી મત, રામગઢ ની રિયાસત અને ખજાનો હવે મારી મુઠ્ઠીમાં છે. અરે પપ્પા, સુરજમાં તારી આ ગોરી કાયાને શું કામ કાઢી કરી રહી છે છોડે? જાલંસુ, તું આજે પાછો આવી ગયો. તે દિવસે મારેલા તમાચાનો માર તું ભૂલી ગયો લાગે છે. હા સુરજની સિંહણ, તે દિવસે મારેલા તારા તમાચાનો બદલો લેવા માટે જ આજે આવ્યો છું. તારી આ કાયાને મને સોંપી દે, નહીં તો મારે તને પરાણે પ્રેમ કરવો પડશે. અરે આજ તો ગળાનો હાર તમારા માટે સર્જાયા છે, તાતણે પકડવા માટે નહીં, સમજી? પાર્કિંગ સ્થળ પર બુરી નજર કરતા તું શરમાતો નથી? તમીના હલકટ, અને એ પણ ભૂપેન્દ્રસિંહના હાથમાં. બોલાવ તારા રક્ષક ભૂપેન્દ્રસિંહને. અરે ભાગી ભાગીને ક્યાં જાય છે? આજ તને કોઈ નહીં બચાવી શકે. છોડી મને, છોડી મને. હોસ્પિટલમાં લઈ જાઉં.
ની ગાંજે ત્યાં ત્યાં કુવા કાંઠે મારી મારી દીકરી છે એને એને ઉછેરીને મોટી કરજો અને કહેજો કે ચાલમ સિંહથી એના મા બાપનો મોતનો બદલો જરૂર લે જરૂર લે વધારે ડાયા હોય છે.
માફ કરજો રાણીમાં, તમે બહાર નહીં જઈ શકો. બે દુખડાનો એક દરવાન, તું જાણતો નથી કે હું રામગઢની મહારાણી ગંગાવતી છું? રાણીમાને ઘણી ખમ્મા. કારભારી, હું પૂછું છું કે મને અટકાવવાનો હુકમ કોણે આપ્યો? બાપુ જાલમસિંહે રાણીમાં. માફ કરજો રાણીમાં, જે લોકોએ મહારાજનું કાસળ કાઢી નાખ્યું, બનવા જોગ છે કે એ લોકો આપનું અને યુવરાજનું પણ ખૂન કરી દે. એટલે આ બધું તો આપના રખોપા હતું કર્યું છે રાણીમાં. હા રાણીમાં. તમે રાણીબાને નહીં મળી શકો. કેમ ના મળી શકો? તમે કોના હુકમથી મને રોકી રહ્યા છો? મહારાજા જાલિમસિંહ ના હુકમથી. એમનો હુકમ છે કે કોઈ બી રાણીમાં નહીં મળી શકે. તરત જન્મેલા છોકરાનું કાસળ તો કાઢી રાખ્યું, પણ હજી રાણી ગંગાવતી અને એનો યુવરાજ જીવે છે. નાગણ અને એના દીકરાનું તો માથું વાઢી નાખવું જોઈએ. પણ શું કરું, મારે ખજાનાની ચાવીઓ જોઈએ છે. જ્યાં સુધી ખજાનાની ચાવીઓ મારા હાથમાં નહીં આવે, ત્યાં સુધી બંનેને જેલમાં પૂરીને અબડી ખાણીએ એ લોકોનું તેલ કાઢીશ. તો બાપુ ઝટ કરો, સારા કામ માટે 100 વિઘન. અને મારી તો અવળચંડી ડાબી આંખ ફરકે છે, સારું ન કહેવાય. અને તમારો તો તપતો સુરજ છે ને જમણી આંખ ફરકે છે, એટલે બધાય સારાવાના થાય છે. પણ આંખ ફરકીને તો ભલભલાનો ગાળિયો કરી નાખશે. હા, પછી કહેતા નહીં કે કીધું નહોતું. હે મુરલીધર, તે કંસને યમ સદન પહોંચાડ્યો, હાથીને મગરમચ્છના મોઢામાંથી છોડાવ્યો, અને દ્રૌપદીને 999 ચીર પૂરીને પહેલી સભામાં એની તે લાજ રાખી. મારી લાજ પણ તારે હાથે છે પ્રભુ. આ પાપીઓના પંજામાંથી મને છોડાવો મારા નાથ, મને છોડાવો. તમારો પાપનો ઘોડો હવે ભરાઈ ગયો છે. તોડ પકડે છે તમારો. કોના પાપ
પાપનો ઘડો ભરાઈ ગયો છે અને કોનો કાળ પોકારે છે તો હમણાં ખબર પડી જશે મહારાણી. કારભારે જી જી પકડી લો મહારાણી અને રાજકુમારને અને લઈ જાઓ. ખબરદાર, એક પણ ડગલો આગળ વધે છો તો ફેંકી દો તમારા હથિયારો. છોડી દો રાજકુમારને. અજય, તું ભાગી જા ને તારો જીવ બચાવ. ખબરદાર જો કોઈ એક પણ ડગલો આગળ વધ્યા છો તો. તમે લોકો જઈને પેલા રાજકુમારને ખતમ કરી આવજો. જોઈ લીધું મહારાણી, ભાગ્ય તમારો નહીં પણ મારો સાથ આપી રહ્યો છે. કોણ જાણે છે કે મારો ભાઈ લક્ષ્મણ પાકે છે કે રાવણ. રાવણ કે સ્ત્રીઓની ઇજ્જત લૂંટનાર તમારા પતિ મહારાજા ભૂપેન્દ્રસિંહ પોતાના પાપનો હિસાબ કિતાબ કરવા માટે તો ક્યારના સ્વર્ગે સિધાવી ગયા. ખબરદાર દુષ્ટ, પરમાત્મા જેવા પવિત્ર મારા પતિ માટે ગંદુ બોલીશ તો તારી જીભે કીડા પડશે. આજે મને સમજાય છે કે તેજ મારા પતિને મારી નાખ્યા છે. તું મને મારી નાખે એની મને જરાય ચિંતા નથી, પણ યાદ રાખજે મારો લાલ એક એક પાપીને વીણી વીણીને કાગડા કૂતરાને મતે મારશે. એના બાપના મોતનો બદલો લેશે કમીલા. મહારાજ, મહારાજ રાજકુમાર અજય પહાડપતિ પડીને મરી ગયા. એવું ન થઈ શકે, એમ ન થઈ શકે. મને મારો લાલ પાછો લાવી આપો. મારો લાલ મને પાછો લાવી આપો. ચુપ કર, હવે તારા ઢોંગ ધતુરા નહીં ચાલે, સમજી? બોલ, ખજાનો ક્યાં સંતાડ્યો છે? સીધે સીધી રીતે ખજાનાની ચાવી મારે હવાલે કર અને આ વસિયતનામા પર સહી કર. આજથી રામગઢની રિયાસત પર મારું રાજ ચાલશે અને આજથી રામગઢના લોકોએ મારા હુકમનું પાલન કરવાનું છે, સમજી? સીધે સીધી રીતે આના પર સહી કરે છે કે પછી તને તારા પતિ અને તારા દીકરાની પાસે પહોંચાડી દઉં. આશું છે મહારાણી, તમારો નવો જન્મેલો રાજકુમાર જીવે છે અને સહી સલામત છે. જે દુશ્મનોએ મહારાજ ભૂપેન્દ્રસિંહને મારી નાખ્યા છે એવો તમને મા દીકરાને પણ ખતમ કરી નાખશે. આજ રાત્રે જ ભાગી જઈ તમારો જાન બચાવો. લેખન, તમારું લૂણ ખાનાર એક વફાદાર નોકર. મહારાણી, આ ચિઠ્ઠી લખનાર તારો હિત ચિંતક કોણ છે બોલ? મને નથી ખબર,
હું કઈ જ નથી જાણતી. વસિયતનામા પર સહી. તારા નાના છોકરાને તે ક્યાં સંતાડ્યો છે એનું રહસ્ય, ખજાનાનું રહસ્ય, ખજાનાની ચાવીની સોંપણી અને આ ચિઠ્ઠી લખનાર તારો હિત ચિંતક કોણ છે એ તું મને જ્યાં સુધી નહીં બતાવે ત્યાં સુધી હું તને ચેનથી જીવવા પણ નહીં દઉં અને મરવા પણ નહીં દઉં, સમજી? એ લઈ જાઓ આને પૂરી દઉં કારાવાસમાં. રામગઢનો રાજકુમાર મારા હાથમાં આવી ગયો છે. હવે તો જાલિમસિંહ પાસેથી પૂરેપૂરી રકમ વસૂલ કરી અને પછી માલામાલ થઈ જઈશ. રામગઢની ગાદીનો અસલી વારસદાર રાજકુમાર જીવે છે. જો તમારે રાજકુમાર જોઈતો હોય તો 5 લાખ રૂપિયા કાલીઘાટની ટેકરી પર આવેલા મહાદેવના ડેરાની પાછળ કાલ રાત મધરાત સુધી મને મળી જવા જોઈએ. બાપુ, એક તો જીવ તો છે, આ બીજો જીવ તો ક્યાંથી નીકળ્યો? અરે જીવશે તો એ જેને આ જાલમ જીવાડશે. કારબારે જી, આ કાગળનો હું જવાબ જરૂર આપીશ. અહીં તો જવાબ હું પથ્થરથી આપીશ. રામગઢના વારસને તું જીવ તો નહીં, પણ જો તું એને મારી અને એનું ભળજું મારી પાસે લઈ આવીશ તો હું તને 10 લાખ રૂપિયા આપીશ. જાલમસિંહ, તું શું મને બેવકૂફ સમજેશ? અરે રાજકુમારના ખૂનના બદલામાં તું મને 10 લાખ રૂપિયા આપીશ. 10 લાખ એની શી ખાતરી? અરે આને તો હું પાળી પોષી અને ફૌલાદ જેવો બનાવીશ. રામગઢના રિયાસતનો વારિસ બનાવીશ અને પછી રામગઢના રિયાસતની વારસ મારા કબજામાં. જાલમસિંહ, તારા કોઈ કાચી માટીનો નથી બનેલો. ચાલ બેટા, તને ફોલાદ જેવો બનાવે. અને રતને પૈસા તો મોકલાવ્યા નથી, મારા પોતાના ખાવાના વાંધા છે તો તને દૂધ ક્યાંથી આપું? હા બેટી ગૌરી, આ પ્રાણ પંખેરું ઉડી જાય એ પહેલા હું તને એક વાત કહેવા માંગુ છું. બેટી, એ વાત ખાનગી છે, હું અને રતન કાકા જ જાણીએ છીએ. એવી તો ખાનગી શી વાત છે બાબુ? બેટી, તારા મા બાપના ખૂનનો બદલો જરૂર લેજે. જરૂર લઈશ બાપુ, જરૂર. રામગઢ. કારભારી, ગંગાવતીના હૃદયમાં છુપાયેલો ખજાનાનો ભેદ તો હું ગમે તે રીતે જાણી લઈશ, પણ પહેલા ખબર કાઢો કે ભાગી ગયેલો રાજકુમાર ક્યાં છે. બાપુ, તમારા આશીર્વાદ છે. બધા છાપામાં છુપાવી કે રાજકુમાર આવતી વૈશાખી પૂનમે આવે. આપ પધારો, હું મારું કામ બતાવી આવું. ઠીક છે કારવારી. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને આવતી વૈશાખી પૂનમ ના રોજ આવી પહોંચશે. રામગઢની પ્રજાને ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ છે. એટલે કરવાત મારો બેટો
કોઈ જબરી રમત રમી રહ્યો છે. શું વાત છે બાપુ, આ રામગઢની રિયાસતમાં તમને ક્યાંથી રસ પડ્યો? આ પાસા શકુનીના છે, યુધિષ્ઠિરના નહીં. એટલે રામગઢનો અસલી વારસ તો તું છે. અસલી વારસ હું? શું વાત કરો છો બાપુ? હા, આ સુધી મેં આ રહસ્ય છુપાવી રાખ્યું છે. જાલિમ સિંહે ભૂપેન્દ્ર સિંહનું એટલે કે તારા બાપનું ખૂન કર્યું છે બાપુ. અરે, તારી માને એને કેદ કરી રાખી છે અને હવે પોતાના દીકરા રણવીરને ગાદીએ બેસાડવા માંગે છે. દીકરા, તું રામગઢ જા અને તારી માને કેદમાંથી છોડાવ અને તારા બાપના ખૂનનો બદલો લે. જઈશ, હું રામગઢ જરૂર જઈશ બાપુ. હું રામગઢ જરૂર જઈશ. માં ભવાનીના સોગંદ, મારી માને જાલિમ સિંહની કેદમાંથી છોડાવીશ અને મારા બાપના ખૂનનો બદલો લઈશ. મહારાણી ગંગાવતી, બોલો, વસિયતનામા પર સહી કરો છો કે નહીં? ખજાનો અને ખજાનાની ચાવી ક્યાં સંતાડ્યા છે બતાવો છો કે નહીં? તમને ચિઠ્ઠી લખનાર તમારો હિત ચિંતક કોણ હતો એનું સાચું નામ આપો છો કે નહીં, બોલો. જુઓ મહારાણી, જો તમે મને આ બધું બતાવશો તો હું તમારા પર દયા ખાઈને તમને કોઈ એવી અજાણી જગ્યાએ મોકલાવી દઈશ જ્યાં તમે તમારી જિંદગીના બાકીના દિવસો સુખચેનથી વિતાવી શકશો. અને જો તમે આ બધું નહીં બતાવો તો મારે તમને પણ કૂતરાની જેમ મારવા પડશે, સમજા? જા જા કૂતરા, મને જિંદગીનો મોહ નથી, પણ એટલું યાદ રાખજો કે તારા બાપ હવે છાપરે ચડીને પોકારે છે. મારો નાનો દીકરો જીવે છે અને એક દિવસે આ બધાનો હિસાબ જરૂર માંગશે. હિસાબ તો ત્યારે માંગશે મહારાણી જ્યારે આ જાલમ એને જીવાડશે. સારું થયું તે મને યાદ અપાવી દીધું. હવે આ તારા નાના દીકરાને પણ હિસાબ કરવા માટે મહારાજની પાસે જ પહોંચાડી દઈશ, સમજી? ચાલ કારબારી. તારા બાપ ને પૂછ્યું તો કે તારો બાપ કોણ છે? અરે હિંમત હતો મારી સામે અને બોલ પછી. મારા મા બાપ કોણ છે? મારું ખાનદાન? તારા ભલા માટે
બેટા, તારા ભલા માટે હવે હું જૂઠું નહીં બોલું બેટા. તું બહુ ઊંચા ખાનદાનનો દીકરો છે, તારો જન્મ ખૂબ જ ઊંચા કુળમાં થયો છે બેટા. તારા ખાનદાનની નિશાની છે, અને તું જીવની જેમ જતન કરજે બેટા. આનાથી તારા મા બાપ તને ઓળખી કાઢશે. તારો બાપ રામગઢ. બોલો બાપુ. રામગઢ. અરે રણવીર, પરમદિવસે તારા વતન રામગઢ અને ચંપાગઢ છે, હું તો તું હરિભાઈ રમવાની છે. સાંભળ્યું છે કે એમાં તારા સપનાની રાણી વસંતી ભાગ લેવાની છે. પપ્પા એ મને આગલી વૈસાખી પૂનમ સુધી રામગઢ માં પગ મૂકવાની ના પાડી છે. એક મિનિટ, હું વેશ બદલીને જઈશ, મને કોઈ ઓળખશે જ નહીં. જોઈ નાખ્યા તારા જેવા હજારે છબીલા છોરા.
Oh,
રાત પડે ત્યાં રહું છું, બસ સમજી લ્યો વસંતી પવન ના જેવો પાગલ છું બાપુ. આમ તો નોકરી શોધવા આવ્યો છું, કામ તો ઘણા હોય પણ બેટા તને કયું કામ ફાવશે બાપુ? કોઈ પણ કામ ચીંધી જુઓ, આપણે તૈયાર. પહેલા કામ, પછી નામ, અને છેલ્લે નામ, બાકી છોડો લફડા તમામ. તારો મસ્તાનો લાગે છે, તારા માટે હું જરૂર કામ શોધી કાઢીશ. તું બે ચાર દિવસે જતો આવતો રહેજે, આ ઘરને તારું પોતાનું જ ઘર સમજજે. સારું સારું, રામ રામ. રામ રામ. આવજો. અરે રોકો રોકો, પપ્પા રાખો પપ્પા. મારી પણ કબડ્ડી નીકળી જશે, તને ખબર છે? અરે મારો આખો પ્લાન ફેલ થઈ જશે. જા, તને કોઈ જોઈ જાય એ પહેલા ચૂપચાપ અહીંથી જવા જવા, જલ્દી જા. કબડ્ડી જોવા પગ લાંબા કરીને સુઈ જાઓ છો, પછી અમારે જવાનું શું થાય? અબે ઓ ઘનચક્કર, હું તો સૂતી હતી, પણ તારે શું કામ છે? વધારે બડબડ કરીશ ને તો ધૂળ પાક તો કરી દઈશ. હા મસૂર કી દાલ કોઈ દિવસ માખી પણ મારી છે જિંદગીમાં? ખબર છે કે તું કોની સાથે વાત કરી રહ્યો છે? પાણી ઉતારી નાખે છે ગૌરી ટાંગા વાળી. બહુ બોલે છે તું, હજી સુધી તને કોઈ શેર ને માથે સવા શેર નથી મળ્યો, ને તો હમણાં દેખાડી દે. તો પછી આ સામાન ઉચકી ને 5 માઈલ સુધી ટાંટિયા ઘરતા જાઓ એટલે બરાબર ખબર પડી જશે. અરે હું તો આ ચાલી, ચાલ બેટા મોટી. મારી વાત તો સાંભળ. અરે ઓ ટાંગા વાળી ગૌરી ટાંગા વાળી, મારી વાત તો સાંભળ. અરે રે 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 રે, અરે ગૌરી ટાંગા વાળી, ભાઈ હું તો મજાક કરતો હતો, તું તો એકદમ વાત નું વતેસર કરી નાખે છે. બાકી કેવું પડે, તું છે જબરી હિંમત વાળી, માની ગયા તને આપણે. વાહ, જરા ટાંગા માં હવે આવું. કેમ શહેરી બાબુ, આવી ગયા ને ઠેકાણે? અરે જાઓ જાઓ, માફ કરી દીધા તમને, તમે તો અમારા મહેમાન કહેવાઓ, અને રામગઢ વાસીઓ મહેમાનોનો બહુ મલાજો રાખે છે. ચ
चलो बेसी जाओ टांगा मा। अच्छा अभी जाओ। चल बेटा मोती। अरे भाग बेटा भाग। शरी बाबू रामगढ़ मा कोने जाओ छे तमारे? कोने ता नहीं। तो रामगढ़ आवानु कारण? मारा माँ बाप ने शोधवा। माँ बाप ने शोधवा कि मजे मरवा? शोधवा। वर्षो थे गया मारा माँ बाप थी विखुटो पड़ी गयो छू। ये रामगढ़ में क्या रहे छे शू करे छे हूँ कई जानतो नथी। तो पछी रामगढ़ में जशो क्या? जा पग ले जाए त्या अत्यार तो कोई ठाम ठेकाणु छे ज नहीं। तो पछी मारे त्या आवशो? चौक्कस तमे ले जाओ तो? तो पछी चालो? तो पछी चालो। जाओ बेटा मोती भाग बेटा भाग। ए शहरी बाबू आओ जो आ रही है गरीब नी ओल्डी। चल अंदर आओ। ए शहरी बाबू आओ आओ अंदर आओ। बोल तने फावशे या क्या? नहीं जा तबे क्या हो शू इतने के जा तमने फावे क्या मने क्या नहीं फावे? ठीक छे अने जो ए बाबू हूँ छू कुमारी कन्या અને અહીંયા એકલી જ રહું છું। કોઈ પરાયા પુરુષની સાથે કોઈ કુંવારી કન્યા રહે તો ગામ લોકો શું કે? એજ કે પારકા પોતાના એ ઘોડે લગામ રાખીને વાત કર સમજો? એ તો ભઈ જેવી ઘોડી શું એટલે કે જેવો ઘોડો તેવી લગામ। બાકી મને અહીંયા ખાવા પીવાનું તો મળી રહેશે ને? હા હા મળશે। જો હું મારા ઘોડાને ખાવાનું આપું છું તો તને પણ આપીશ, પણ એના બદલામાં તારે મારા ઘોડાને ચંદી નીરવી પડશે અને એની દેખરેખ રાખવી પડશે। બોલ શરત છે મંજૂર? અરે મંજૂર હા 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 અત્યારથી જ કામ શરૂ કરો, તમારી કોઠડી બાજુમાં જ છે। ચલ જા જલ્દી, મારા મોડા સામે શું જોઈએ છે? ચલ જા। ગામના માણસો જ આ રમતમાં પાવરધા છે, પણ તમે મારી માન્યતા ખોટી પાડી। એમ ત્યારે દુનિયામાં શેરને માથે સવા શેર હોય જ, આવી કળા જાણતા હોઈએ તો જ પારકા પોતાના થાય ને। ઓ તારી ભારે રંગ રસિયા છો, મીઠી મીઠી વાતો કરતા બહુ આવડે છે। અજય અજય બેટા સારું થયું કે તું અહીંયા જ છો, મારે તને ખુશીના સમાચાર આપવાના છે, આજે વસંતીની વર્ષગાંઠ છે। વાહ 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 વાહ, ત્યારે તો મોડું મીઠું કરાવું પડે બાપુ। હા કેમ નહીં, વસંતી અજયને લઈ જા ને અંદર મોડું મીઠું કરાવ। હા ચાલ આવ બેસો। હા આનું મોડું મીઠું કરો। હા નહીં શર્માતા નથી? હું શું કરવા શર્માઉં? બાપુ હમણાં જ કહ્યું કે આપજે। બાપુ જુઓ આ નથી આપતી, આપી દે બેટા આપી દે। આપું તો છે ને, ખાવ ને, તું મોં શાની પાડો છો, ખાવ ને। નહીં મેં તને કહ્યું ને કે આજે એનું મોડું મીઠું કરાવ, કઈ સમજતી જ નથી, જુવાન થઈ તોય એવી ને એવી। હા બાપુ હું પણ એ જ કહું છું કે જુવાન થઈ ગઈ તો પણ નથી સમજતી, આ તો ખૂબ જ ગળી મીઠાઈ છે। શું કરો છો? હું લુચ્ચા છો શું થયું? અજય કઈ નઈ કઈ નઈ બાપુ, બધું સારું છે, કઈ નઈ। વસંતી ને શું થયું? કઈ નઈ બાપુ, મીઠાઈ ખાતા ખાતા હોઠ પર વસંતી થી બચકું ભરાઈ ગયું, હોઠ કરડાઈ ગયો બેચારી નો। પીશમ પાજી બાપુ હું ગૌરી ને ઘેર જાઉં છું, જમવાનું થાળી માં કાઢી રાખ્યું છે, તમે જમી લેજો, હું આવીને જમીશ। સાવ ગાંડી છે, કઈ સમજતી જ નથી। હા ખરી વાત છે, કઈ સમજતી નથી, બધું સમજાવવું પડે છે એને। અરે તમે અહીં રામગઢમાં? હા હું મારા મા-બાપને ગોતવા આવ્યો છું, પણ મને લાગે છે કે તમારા તે દિવસનો ઉપકારનો બદલો વાળવાની તક મને આજે અહીંયા જ મળશે। અહીં ક્યાં રહો છો? નારણફળિયામાં નારણકાકાની કોઠીની સામે। ઓ ચાલો તારે આવજો। સારું આવજો। માફ કરજો, આ તો જરા ઉતાવળમાં। ઠીક છે ઠીક છે, આ તો કેવા આવે તો કે કે ટાંગો તૈયાર છે, બીજું હું પણ તૈયાર છું। શું એટલે કે મારો મતલબ છે, એટલે કે કહેવાનો મતલબ છે કે હવે કે કરતો રહીશ કે કઈશ પણ? ખોટું તો નહીં લાગે ને? ના પહેલા છે ને તો ખૂબ દૂર દૂર લાગતી હતી, અને હવે હવે નજદીક લાગે છે, એટલે કે પોતાને લાગે છે। કોઈ પ્રેમમાં મોજ માણતું હોય તો ભલે માણે, હું તો વસંતી વાયરો એક બાગમાંથી બીજા બાગમાં, પણ જોજે અલી ગૌરી
गुलाब नी पंखड़ी मा पमरा नो डंक न वागे। चल चल छिपावली। बेशरम। माफ कर जगोरी, हमें पाँचों को दिस अभी भूल नहीं करते। हूँ तो इच्छु छु, क्या अभी भूल तो रोज करते रहे। अच्छा। चल बेटा मोती। कारबारे। जी बापू। आते काले मारो दिक्रो रणवीर, राजकुमार बनी नहीं आवी रहे हो छे। एना स्वागत ने बदी तैयारियों करे दे दे। हाँ बापू, आखा शेर मा दांडी पितावी दी थी, अने मेल ऊपर सामया मा हाजर रहेवानू बदे ने कही दीधुं छे। शाबाश। कारबारे, आज थी आ राज नो हूँ महाराजा अने तमे महामंत्री। शंकर, तमे बनशो मारा भाऊ-भाऊना भेरू। गौरी, ते तो एवी लगन लगाड़ी छे के तने एक पळ पण नहीं छोड़ू। आज छे पूर्वजन्म नो ऋणानु बन, नीतर क्या तमे ने क्या हूँ। गौरी, तारा माँ बाप। मारा माँ बाप नो कोई खून करी, मने अगदर टांगा वाला उछेरी ने मोटी करी, पर मारा पालक पिता मने आवाज जणावता पहला स्वर्गे सीधावी गया, पण एक ना एक दिवसे ए पापीओ ने खतम करी, हूँ मारा माँ बाप ना मौत नो बदलो जरूर लईश। गौरी, बदलो लेवामां हूँ तने मदद करीश। सारू थयु कारबारे, आज मारो दीकरो राजकुमार बनी ने आवी रह्यो छे। हा बापू, बहु सारू थयु, हवे तमारे लीला ले। आज महल मां चाली रहेला भयंकर षड्यंत्र नी मने जाण थई छे। जो जालिम सिंह एनी चाल मां सफल थई गयो तो रामगढ़ नी तमाम प्रजा नो ए सत्यानाश वाली नाक छे। बापू, 15 वर्ष मां हरामजादा होए रामगढ़ नी रैयत ने पायमाल करी नाखी छे। रामगढ़ नी रियासत ने नीच अने लंपट जालिम सिंह पचावी पड़ी छे। तो रियासत नो असली वारसदार क्या छे? ए कोई जानतो नथी। तो राजकुमार आवे छे क्यांथी? बदमाश जालिम सिंह ने आ चाल तो नहीं होय ने, ए नपावट नुज कावतरू छे। ए बदमाश पोताना दीकराने नकली राजकुमार बनावीने लावी रह्यो छे। एक तरकीब छे, जो अजय ज राजकुमार बनी जाय तो। हां, एक तरकीब विचारवा जेवी छे। अजय, तू तो राजकुमार जेवो देखाय छे। ना भाई ना, जालिम सिंह मारू कचुमर करी नाखी। नहीं नहीं अजय, तमे फिकर नहीं करो, तमने बचावा में जानी बाजी लगावी देशु। हां, तमे एक बार महल मां पहुंची जाओ अने जहां सुधी राजकुमार ना आवे त्यां सुधी राजकुमार बनीने रहो। कई रीते? अरे बीजी तरकीब छे। हां बराबर, हवे जल्दी करो, थोड़ी वार मां ज गाड़ी आवी पहुंचे अने मारो मोती झड़प थी त्यां पहुंची जशे अने आपणे ए लोकोने गाम बहार पकड़ी पाड़ीशु। चलो चलो चलो। गौरी, आज ये हरामखोर राजकुमार बचवो नहीं जोइए, जल्दी एनो पीछो करिए। चलो चलो, चार तुम्हारी गाड़ी अभी के लागे। हाँ? चलो चलो। हाँ हाँ, जल्दी पीछे। हाँ हाँ, अरे गाड़ी रोक, पहुंचो तुम लोगों। अरे बाहर निकल। बारा बारा। अरे निकल जल्दी। राजकुमार निकल तो है ना। अच्छा बारा। अरे तुम लोग तो बार बन गए। राजकुमार क्या क्या ने कारबारे, आप
કોણ છે? મારો બેટો કોઈ બદમાશ લાગે છે. અત્યારે જનતાની સામે કઈ પણ પૂછવાનું નથી. અત્યારે તો એને રાજકુમાર તરીકે જ સ્વીકારવો પડશે, સમજો? મહારાજ બાપુ પધારો પધારો ઘણી ખમ્મા આવો મુનિમજી. મુનિમ નહીં કારભારી, વિવેક કારભારી, કારભારી. ઘણા વર્ષો પછી આવ્યા નહીં? હા, આ મહેલ અહીંની રહેણી કરણી આ બધું આપને કેવું લાગ્યું રાજકુમાર? અજય રાજકુમાર, રાજકુમાર, રાજકુમાર અજય. અજય, અજય. હા તો રાજકુમાર સાહેબ, અહીં આવવામાં આપને કોઈ તકલીફ કે કોઈ કષ્ટ તો નથી પડ્યું? ના રે ના, તમારો બંદોબસ્ત એટલો સારો હતો કે મને કોઈ તકલીફ નથી પડી. અરે હવે પછી પણ મારો બંદોબસ્ત એટલો સારો અને મજબૂત રહેશે કે આપને કોઈ પણ જાતની તકલીફ નહીં પડે રાજકુમાર. અજય, અજય, અજય. ચાલો કારભારી, હવે આપણે આ રાજકુમાર નો બંદોબસ્ત બરાબર કરવો પડશે. વ્યવસ્થા કરવી એ મારું કામ. હા, જાઓ 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 જાઓ, મારે દીપડાઓનો શિકાર કરવો છે. ઓ, કરો કરો, હા કર કર, બહુ સારું. દીપડા મારે. વાવ, અપુ આ તો ચોરની માં કોઠીમાં મોઢું નાખીને રડે. લેવા ગઈ પૂત તો ખોયાવી સપૂત. આ બધા આંખ ફરકના ખેલ છે. આ બાજુ આંખ ફરકી અને આ બાજુ ચકલી ચરકી. આ હરામખોર બહુ ચાલાક માણસ લાગે છે, સમજો? તમારી વાત સોડાના સાચી છે બાપુ, એનો ઘાટ ઘડી નાખવો જોઈએ. બાપુ, રણવીર, રણવીર, તારી આ હાલત. બાપુ, હું શું કરું? હું શું કરું ના બચ્ચા, આ તું બોલી રહ્યો છે. તું આટલો કાયર નીકળી છે મેં ક્યારે ધાર્યું નતું. પણ એ વાત તો સાંભળો. નથી સાંભળવી તારી વાત. મેં ખરા ખરીનો ખેલ બરાબર જમાવ્યો હતો, પણ તે મારી બાજી ધૂળમાં ભેળવી દીધી. પાણી ફેરવી દીધું તે મારી વાત પર. શું મોઢું લઈને આવ્યો છે તું મારી પાસે? જા, જા, જે કાઢું કર તારું. તને દીકરો કહેતા પણ શરમ આવે છે મને. પપ્પા, મારી વાત સમજવાની કોશિશ કરો. રાજાને એમ છે કે હું ચપ. શાંતિ શાંતિ બાપુ, શાંતિ. માથું ઠેકાણે હશે ને તો પાગલ જતો ઘણીએ મળશે. ગરમ વાંકા હોય ને તઈ બધું આવું જ થાય. કંકુની ઢગલીમાં હાથ નાખો તો હાથ મસવાળા થાય. પછી કહેતા નહીં કે કીધું નતું. જાલમસિંહ ના દીકરા જેવી વાત. ચાલ, કોણ છે તું? એમ નહી માન, આ જાલેમ ના જુલમ ની સામે પલ ભલા ઝૂકી ગયા છે, સમજો? કોઈ બુરખાધારીએ મને જબરદસ્તી પકડીને રાજમહેલ ની ગાડીમાં નાખી દીધો અને અહીં બધા મને રાજકુમાર સમજી બેઠા. એમાં મારો શું વાંક? હું શું કરું? હવે તારે કઈ નથી કરવાનું બચ્ચા, હવે તો હું જ બધું કરીશ. ચાલ કારભારી, આવ રણવીર. ચાલો ચાલો. મારું શું, મારું શું? પપ્પા,
આ નકલી રાજકુમારને જીવતો છોડીને તમે ઠીક નથી કર્યું. દુશ્મન ને તો ઉકતા જ થાળી દેવો જોઈએ. ના દીકરા, આખું ગામ જાણે છે કે રાજકુમાર છે, અને આપણે જો એને આમ ખુલ્લેઆમ ખતમ કરી દઈએ તો આખા ગામમાં હોહા થઈ જાય. બાપુ, સાપ મરે પણ લાકડી ભાંગે નહીં એવો ઉપાય શોધવો જોઈએ. પછી કેતા ને કે કીધું નતું. હા કારવારી. જી બાપુ. એની યોજના તો મેં ઘડી રાખી. હા, આવતીકાલે નકલી રાજકુમારના આગમનની ખુશાલીમાં ઉત્સવ મનાવવામાં આવશે, અને એ ઉત્સવમાં અર્જુન. જી સરકાર. કાલે જે તને હુકમ આપ્યો હતો એ તને બરાબર યાદ છે? જી સરકાર. એટલું યાદ રાખજે, આ કામમાં જો જરા પણ કફલત થઈ ને તો તારું માથું ધડથી જુદું કરી નાખે, સમજાવ? આપ બેફિકર રહો સરકાર, આજ સુધી અર્જુન બાનાવલીનું કોઈ નિશાન ખાલી નથી ગયું. રાજા નો રાજા.
जीव तो के मोटो लई आवो एने मारी पासे जाओ।
सावधान। तमारा पाप नो घड़ो हवे फूटवा आव्यो छे। तमे रामगढ़ ना महाराज नु खून कर्यु छे, राजमाता पर त्रास गुजार्यो छे, रामगढ़ नी रैयत ने रंजाड़ी छे, पण याद राखजो आ बधा पाप नो बदलो ब्याज सहित वसूल करीश। राजकुमार मारी पासे छे, एनो हक एने अपावीने चंपीश। लेखतन पुरखाधारी बच्चा ए जीवशे, ज्यारे आ जालम एने जीवड़ावशे त्यारे ज बदलो लेशे ने। जरा
તું રાજકુમારી જેવી લાગે છે વસંતી. ઓ તારી એક કામ કર, ઘરે જઈને આગમાં લીંબુ અથવા ફરંગી નાખી દેજે. કેમ? અરે કોકની નજર નહીં લાગે જાય મારી રાણી. ઓ તારી જરા મર્યાદા માનો રાજકુમાર. મારે કોઈ રાજકુમાર રાજકુમાર જોઈએ લગ્ન નથી કરવા. તો સાંભળી લે તું, એ મારે પણ રાજકુમાર નથી રહેવા. આ કોઈ જિંદગી છે? કોઈને મળાય નહીં, કોઈને પ્રેમ કરાય નહીં, બસ મહેલની ચાર દીવારો વચ્ચે જ જીવતા રહે છે. જો અજય, જ્યાં સુધી અસલી રાજકુમાર નહીં આવે ત્યાં સુધી તારે રાજકુમાર બનીને રહેવું જ પડશે, આ પાઠ ભજવવું જ પડશે. મારી રાણી, તારા ખાતર તો હું બધા જ પાઠ ભજવી જઈશ. તો તારા પ્રેમ ને મારા સલામ. એમ? તારી આ માનકડી આંખો ને મારા સલામ, તારા ગોરા ગાલો ને મારા સલામ, અને ચલેટ. એ સલામ ગોરા ગાલ ને સલામ, તારી આંખ ને સલામ ગોરા ગાલ ને સલામ. લૂંટી રેલ ધોરે ગોરી મને ખુલ્લે આમ, તારા રૂપ ને લૂંટવાનો પાગલ છો, તારી પાછળ તારા રૂપ ને લૂંટવાનો, તારા અંગ ને સલામ તારા રંગ ને સલામ, ઓ તારા અંગ ને સલામ તારા રંગ ને સલામ. રેલ ધોરે ગોરી મને ખુલ્લે આમ, લૂંટી રેલ ધોરે ગોરી મને ખુલ્લે.
હરામ જાદો પેલો રાજકુમાર જ કરતો લાગે છે. કારભારી જી 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 સુલી લટકાવો એ રાજકુમાર ને. પછી Ajay!
રણવીર વસંતી મળી. અરે વસંતી અને એનો પ્રેમી શંકર બંનેને હું કેદ કરીને લાવી રહ્યો હતો. પછી પછી શું? અચાનક ક્યાંથી પેલા બે બુરખાધારી આવી ગયા અને બંનેને છોડાવીને લઈ ગયા. બુરખાધારી 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 કોણ છે આ બુરખાધારી? બાપુ કારબારી પત્તો લગાવો આ બુરખાધારીઓ. હું ગોળીથી બચ્યો, આગથી બચ્યો, ખંજરથી બચ્યો અને હંટરથી માર ખાઈ ખાઈને મારું ચામડું ચીરાઈ ગયું. બસ હવે મારાથી આ નાટક વધારે વાર ભજવાશે નહીં. અજય મારી માટે આટલું નહીં કરો. હા અજય બેટા, માત્ર થોડા દિવસ સાચવી લે. અજય મારી માટે. ઠીક છે બાપુ, હું મહેલમાં જાઉં છું. ભલે બાપુ. તમે શહેર ગયા હતા ને રાજકુમારને શોધવા? હા બેટા, હું શહેરમાં રાજકુમારને શોધવા જ ગયો હતો તારા મામા ગોવિંદને મળવા, પણ એ તો મરી ગયો. અને આપણા રાજકુમાર શંકર ઘોડાના તબેલામાં કામ કરતા હતા, પણ ગોવિંદના મરી ગયા પછી એ પણ નોકરી છોડીને પોતાના મા-બાપને શોધવા નીકળી પડ્યા છે. ક્યાં હશે આપણા રાજકુમાર શંકર? ખોડિયારમાં જાણે. હું રાજકુમાર વા વિદાતા ખેલ તારા, નકલી રાજકુમાર રાજમહેલમાં અને અસલી રજળપાટમાં સગા દીઠા મેં શાલમના ભીખ માંગતા શેરીએ શેરી. કવરી જે વાત જાણવા માટે હું આવ્યો હતો એ પાછળની મારી મહેનત સફળ થઈ. એટલે મળી ગયા તારા મા બાપ? ક્યાં છે? મા બાપ તો નથી મળ્યા, પણ રામગઢની રિયાસતનો અસલી રાજકુમાર તારી સામે ઉભો છે. અરે વાહ ભાઈ વાહ, હવે તમે બની બેઠા રાજકુમાર. ભલે તું માને કે ના માને, સમય આવે હું સાબિત કરી આપીશ. અરે તું તો શું, આખી દુનિયા માનશે. માનશે, જરૂર માનશે. વસંતી વસંતી, શંકરે મને કહ્યું કે અસલી રાજકુમાર છે. ઓ તારી, શંકર અને રાજકુમાર? હું નથી માનતી. અરે પણ અસલી રાજકુમાર તો હું છું. ઓ તારી, લો આ વળી નવી નવાઈ. કોણ જાણે રામગઢનું શું થવા બેઠું છે. બધાને રાજકુમાર થવાનું ભૂત ભરાવું છે. મને તો લાગે છે કે આપણે એક રાજકુમારોનું સ્વયંવર ગોઠવીએ એમ જ ને. કોણ અસલી રાજકુમાર છે અને કોણ નથી એનું ફસલું ફક્ત એક જ વ્યક્તિ કરી શકે છે, જે ગોવિંદને જાણે છે અને એ છે રતન કાકા. તો ચાલો આપણે બાપુ પાસે જઈએ. હા ચાલો ચાલો. એ તારા બાપુને રાજના સિપાહી પકડીને લઈ ગયા છે. શું? હું એ બધાને જોઈ લઈશ. હું હમણાં ચાલુ છું. ના ના વસંતી, તારે મહેલમાં જવાની જરૂર નથી. રતન કાકાને હું ગોતી કાઢીશ અને એની ભાળ મળતા જ હું તમને જણાવીશ. ત્યાં સુધી તમારે ક્યાંક છુપાઈ રહેવું પડશે, નહીં તો રાજના કૂતરાઓ તમને પણ પકડી પાડશે. એ જાલમ સિંહ આપણને પડકાર ફેંકી રહ્યો છે. એ બદમાશ બીજી કોઈ ચાલ ચાલે એ પહેલા મારે મહેલમાં પહોંચી જવું પડશે. તું ચિંતા ન કર. તારી દીકરી અને અજય વચ્ચે શો સંબંધ છે? બોલ આરામ છતાં. મેં તમને કેટલી વાર કહ્યું હું એને ઓળખતો નથી. ઠીક છે, નથી ઓળખતો ને તો હવે ભૂખ્યો તરસ્યો આ જગ્યા પર મચે હરામ ખો. તારી ચાલ. પહેલા તું ગામના પાદરે વસંતી જોઈની વાતો કરતો હતો અને અહીં ક્યાંથી આવી ગયો? ઓહો બાપલા, આ તમારી વસંતી ભેડ કોણ છે મને ખબર નથી. હું તો ક્યારનો અહીં મહેલમાં છું. મને તો બીક લાગે છે આ ભૂતિયા મહેલમાં. મને અહીંથી બહાર કાઢો, મને બચાવી લો, મને જવા દો, મને જવા દો. તું કોણ છે એ હમણાં જ ખબર પડી જશે. ચાલ મારી સાથે. કે હા હમણાં કહું છું. શું કરો છો? અરે આ શું કરો છો? અરે અરે પાટો શા માટે બાંધો છો ભાઈ? અરે અરે મહેલની બહાર લઈ જાઉં છું. થોડી તો ખુલ્લી રાખો. અરે પણ થોડી તો ખુલ્લી રાખો. અરે ચાલો કે જા જા. અરે મને જવા દો ભાઈ. અરે ચાલ કહું છું. જવા દો ભાઈ. અરે એ ભાઈ એ ભાઈ બોલ, ક્યાં સંતાડ્યો છે બોલ. રણવીર
રસ્સી બળી ગઈ પણ બળ ન ગયું નહીં, હમણાં ખબર પડી જશે. ખજાનાનો નકશો તો મારી પાસે છે. ખજાનાનો નકશો ને? પૂરી રાખ્યો હતો. જો આ કાળી પહાડી ની આગળ હરસન નદી ની પાછળ અને જાંબુડા વન ની ઉત્તરે કાળેશ્વર ના મંદિર ની પાસે. પણ આ જગ્યા આવી ક્યાં? મને બધી જ ખબર છે. ચાલો ચાલો ને મારી ઘરે ચાલો, તમને બતાવું. ઠીક છે, પણ એટલું યાદ રાખજે બચ્ચા, જો જરા પણ ચાલાકી કરી છે તો તારી તો હું ચામડી જો ખેડી નાખી, સમજો? જાલિમસિંહ કાકા, હાથ કંકણ ને આરસી શું કામ? ચાલો બતાવો ને, બધો જ ખજાનો તમારો જ છે. ચાલો 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 ચાલો, કાળી પહાડી ની આગળ ચાલો. સંભાળ સંભાળ ને. અરે અજય ક્યાં જતો રહ્યો? કોને ખબર ક્યાં જતો રહ્યો. ચાલો ગરબરી, ચાલો ચાલો, આ ખજાનો ગોતવામાં આપણે ખલાસ થઈ જશું. અરે ચાલો તો ખરા, તને બચાવ, તારા તો આજે હાથ કા પાસ માં જોઈ નાખી. ચાલો ચાલો, લાલજી કૂતરો ખજાના ની તલાશ માં.
રણવીર કોને ખબર ખજાનો પણ તું અમારી પાછળ શું કામ પડ્યો છે તમારા ચણેના ચહેરા ઉપર ખજાનાનો નકશો ચિતરવા માટે પોતે રાજકુમાર છે ગૌરી સત્તાની લાલચ કોને નથી આવતી એક એવું ઇન્દ્રાસન છે કે એના પર બેસનારી દરેક વ્યક્તિને એવો ડર લાગ્યા કરે છે કે મારું ઇન્દ્રાસન કોઈ પચાવી પાડશે તો પણ અજય આમ બદલાઈ જશે એ મેનું તું ધર્યું એ ધન અને સત્તાનો લાલચું બની ગયો છે પણ આપણે એને રાજકુમાર બનાવીને મોકલ્યો ત્યારે રાજકુમાર ના બનવા માટે કેવા ભાઈ બાપા કરતો હતો અને હવે ગૌરી હમણાં તો સમય વર્તે સાવધાન એક વખત બાજી આપણા હાથમાં આવવા દે પછી આપણે અજયને પણ બરાબર મંત્ર બનાવી દઈશું જોઈએ આ ખેલ હવે કેવો વળાંક લે છે તે સિપાહીઓ આ રાજકુમારનો બરોબર ખ્યાલ રાખજો બહાર જવાના પાપે સમજી ગયા ને અને જો એ બહાર ગયો છે ને તો તમારા લોકોના ચામડા ઉખાડી નાખીશ રણવીર આ અજય અસલી હોય કે નકલી પણ હવે તો એને ખતમ કરે છૂટકો છે અને રાજકુમારના અચાનક મૃત્યુના સમાચાર આપીને આખા રામગઢ પર આપણે કબજો કરી લેવો જોઈએ પણ એથી એક મોટો કાંટો છે પણ એ છે કારભારી મારું ચાલે તો હું એને ક્યારનો ખતમ કરી નાખું પણ શું કરું એ મારા દરેકે દરેક ભેદ જાણે છે મારી એક એક વાત જાણે છે એ જો જીવતો રહ્યો તો ગમે ત્યારે મારો ભાંડો ફોડી શકે એમ છે તો ઠીક છે પપ્પા પહેલા કારભારીનું કાસળ કાઢી નાખીએ અને પછી પેલો રાજકુમાર હા દીકરા તારી વાત સાચી છે ચાલ તે સૂતેલા સાપને છંછેડો છે હું બાપ દીકરા બંનેને ખતમ કરી નાખીશ એ માટે દારા બસ છે હું ને દારા મળી બે ને પોતી વર્ષું એ સિપાઈ ભાઈ અરે એ સિપાઈ ભાઈ દરવાજો ખોલો દરવાજો નહીં ખોલે બાપુ જાલિમ સિંહ નો આદેશ છે અરે હું પણ પીને મસ્ત છું અને તમને બધાને તરસે જોઈ નથી શકતો તમે મારા સેવક છો મારી આજ્ઞા માનો દરવાજો ખોલો તો પછી મહેફલું માણીએ ના ના બાપુ અમને નોકરીમાંથી કાઢી મૂકે અરે હું રાજકુમાર છું તમને બધાને મંત્રી બનાવી દઈશ અને બે ઘૂંટડા પીને પછી દરવાજો બંધ કરી દેજો હવે ખોલો હું આજ્ઞા દઉં છું ખોલો બોલો ખોલો પધારો પધારો લે 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 પીઓ પીઓ એમાં શું છે મસ્ત થઈ જાઓ મસ્ત થઈ જાઓ એટલે બધું લે તું લે તું લે તું લે હા કેમ જયશંકર પ્રસાદ શું ચાલે છે મજામાં સારું છે ને
ચાલ જરા મહેલ નો ધ્યાન રાખજે અરે બેફિકર લેવા બીડી હા હું ફરીને આવું છું ધ્યાન રાખજે હા અટલે પરમ તારા તારા વિશે ઘણું સાંભળ્યું છે અને એ પણ સાંભળ્યું છે કે દરેક કામમાં તું પાવરધો છે અને તારે માટે કોઈની પણ જાન લેવી અરે કારભારી ડગલે ને પગલે કોઈની જાન સાથે રમવું એ તો મારા માટે આસાન વાત છે શાબાશ તારા તારે મારું એક કામ કરવાનું છે રામગઢની રિયાસત ઉપર કબજો કરવાનો છે જાલિમ સિંહ અને રણવીરને તમારા રસ્તામાંથી સાફ કરવાના છે વાહ તારા શું વાત છે મેં તારા વિશે સાંભળ્યું હતું એવો તું મરદ માણસ નીકળ્યો આની તો હું કિંમત લઉં છું કારભારી તમારા ખાવાના દાંત અલગ અને દેખાડવાના પણ અલગ હોય છે તારા હું કઈ સમજો ને કારભારી તમારા મેં ઘણા જ વખાણ સાંભળ્યા છે લોકો કહે છે કે તમારા મોઢામાં રામ અને પગલમાં છુરી હોય છે દારા દરેક જગ્યાએ છુરી નથી ચલાવતી એના પણ અમુક નિયમો હોય છે તારી સાથે એવો વર્તાવ હું નહીં કરું કારભારી મારી સાથે એવો વર્તાવ કરવામાં આવશે ને એ પહેલા તો તમારા ગળા ઉપર મારી છરી હશે અને મોઢામાં હે રામ ઠીક છે દારા પેલા મારું કામ કર પછી તારી કિંમત લઈને ચાલ્યો જજે આજ તમારા હાથેથી નહીં બચી શકે વસંતી આજ હું તને નહીં જવા દઉં તારી એક બાઈ માણસને પકડવા આટલા બધા નમાલા આવ્યા છે તું છે તારી મર્દાનગી પર પોતાની જાતને મરદ કહેતા તને શરમ નથી આવતી અસલી રાજકુમાર કોણ છે શંકર અસલી રાજકુમાર હું છું સત્તાની લાલચમાં તું તારી ઓકાત ભૂલી ગયો છે બનાવટ રહેવા દે અસલી રાજકુમાર બનાવટ કોણ કરે છે હું કરું છું કે તું કરે છે તારી દાનત ખોરા ટોપરા જેવી થઈ ગઈ છે મને જવા દે શંકર હટી જા મને જવા દે પહેલા મને વસંતીને બચાવવાની છે હા હા બચાવ બચાવ બેને અને પછી બનાવજે ને રામગઢની મહારાણી શંકર તું આટલો નીચ હોઈશ એની મને ખબર નહોતી શું છે તારા નામ લોકેટ તારી પાસે ક્યાંથી આવ્યું કેમ કારણ કે આવું જ બીજું લોકેટ મારા સગા ભાઈ પાસે હોવું જોઈએ જે નાનપણમાં
મારાથી ભીખું તો પડી ગયો. આ લોકેટ તો મારું જ છે અને નાનપણથી મારા ગળામાં છે. ખરેખર? હા. એટલે એટલે તું જ મારો સગો ભાઈ છે, તું જ મારો નાનો ભાઈ છે. તમે મારા મોટા ભાઈ? શંકર, શંકર મોટા ભાઈ. મારા ભાઈ, મોટા ભાઈ. જી બાપુ. રણવીર ને આવતા આટલી વાર કેમ થઈ હશે? મહારાજ, રાજકુમાર રણવીર ને ત્રણ બુરખાદારી માણસો ઉપાડી લઈ ગયા. જો કીધો હરામખોર, અને તમે લોકો તમારો જીવ બચાવીને નાસી આવે હરામજાદા. જાઓ, જેટલા માણસો જોઈએ એટલા માણસો લઈ જાઓ, પણ એ ત્રણે ત્રણ બુરખાધારીઓને લઈને અહીં હાજર થાવ. જાઓ. ભાઈ પાળી ઉપર મળવાનું કહ્યું છે, ચાલો જલ્દી ચાલો. એ મહેલ ની બધી જ ખબર લઈને આવ્યા છે. વસંતી, તું પણ નકાબ પહેરી લે, જલ્દી ચાલ. મારો નાનો ભાઈ અને આ છે શંકર ની ગૌરી અને આ છે મારા વસંત ની વસંતી. પણ બાપુ, તમે બધું જ જાણો છો દીકરા. કારભારીએ મને કોઈ ખાસ કામ માટે મહેલ માં બોલાવ્યો હતો. ત્યારે તો બાપુ, અમારી માને ક્યાં કેદ કરવામાં આવી છે એની ભાળ મેળવી આપશો ને? અને બીજી વાત, જાલિમસિંહનો પુત્ર અમારી કેદમાં છે. રણવીર પાસેથી કોઈ બાતમી મળી? ના, એ કોઈ પણ બાતમી આપવાની ના જ પાડે છે. બાતમી જરૂર મળશે, તો સાંભળો. આવ. કારભારીજી, તમારો એક કાંટો રણવીર પેલા બુરખાધારીઓએ પોતાની કેદમાં પૂરી રાખ્યો છે અને હવે તમે જાલિમસિંહને કેદમાં પૂરી ગયો. પણ કેવી રીતે? અરે કારભારીજી, એને કહો કે રાજમાતાને જે બંડકિયામાં પૂરી રાખી છે ને, એ જગાની ખબર બુરખાધારીઓને પડી ગઈ છે. એ બાને તમે જાલિમસિંહને ત્યાં લઈ જાઓ અને પછી જાલિમસિંહને. શાબાશ તારા, ઉપાય સરસ બતાવ્યો. તમારો દીકરો મારા કબજામાં છે. રાણી અને રતનને છોડી મૂકો તો હું તમારા દીકરાને છોડી દઈશ. એક પછી એક દુશ્મનો આ શહેરમાં આપણા વધતા જઈ રહ્યા છે. સમજમાં નથી આવતું કે આના પાછળ કોનો હાથ હશે. બાપુ, આ બાબત આપણે મહારાણીને પૂછી, કદાચ આનો ભેદ એની પાસેથી જાણવા. હા, તારી વાત સાચી છે. કદાચ ગંગાને આ વાત ખબર હોય. ચાલ, આજ તો એનાથી ભેદ ખોલાવો જ પડશે. આવો બાપુ, આવો. રાણી મને મળવું છે ને, આવો. બારબારી, આ શું મજાક છે? મહારાણી ક્યાં છે? મહારાણી? અરે, તે તારા સગા ભાઈને ન છોડો, ભાભીને ન છોડી તને પાઠ શીખવાઈ લઈ આવ્યો છું. નમક હરામ. નમક હરામ હું છું કે તું છે? અરે, તું છે તારા જેવા દોસ્ત પર. અરે, તારા જેવા તગાપાસ દોસ્ત કરતા તો કોઈ મારે દુશ્મન સારો. ચાલમસિંહ, તે મારી દોસ્તી જોઈ છે, પણ
પણ દુશ્મનાવટ નથી જોઈ, સમજો? જાલમસિંહ આ સગી નહીં થાય, કહું છું એમ કાગળ લખ, લે લે આ પેન, મારો દીકરો રણવીર જો તમારા કબજામાં હોય તો પુરાવા તરીકેની લાશ મોકલાવો, માગ્યું ઇનામ આપીશ. ચાલે મારી આનો પાઠ તને જાલમ જરૂર શીખવાડશે. રણવીર, તારા બાપ જાલમસિંહને અમે પત્ર લખ્યો હતો કે તેમનો દીકરો અમારી કેદમાં છે. તો શું જવાબ આપ્યો મારા બાપે? મારો દીકરો રણવીર જો તમારી કેદમાં હોય તેની લાશ મોકલી આપો, હું મો માગી રકમ મોકલી આપીશ. લિખતેન જાલમસિંહ. પપ્પા, જ્યારે બાપ જ દીકરાનો નથી તો? તો દીકરો બાપનો ક્યાંથી થાય? ચાલો મારી સાથે. તું અમારી સાથે નહીં આવે, માત્ર ઠેકાણું આપ. રતનને મહેલ થી 2 માઇલ દૂર જંગલમાં પૂરી રાખવામાં આવ્યો છે અને ગંગાને મહેલ ની નીચેના ગુપ્ત ભોર્યામાં પૂરી રાખવામાં આવી છે. પણ ત્યાં સુધી પહોંચવાનો માર્ગ? મહેલમાં મુકેલા વાઘનો દાંત દબાવવાથી ભોયરાનો ગુપ્ત દરવાજો ખુલી જાય છે. ગૌરી, હું ત્યાં જાઉં છું, તમે રણવીર પર ચાંપતી નજર રાખજો. તમારું કામ પૂરું થયું કારભારીજી. તો દારા, તારી કિંમત પણ તૈયાર રાખીશ, લે અને કાન ખોલીને સાંભળી લે, હવે પછી રામગઢમાં પગ ન મૂકતો. આભાર. હવે રામગઢની રિયાસત મારા કબજામાં. રાજકુમાર શંકર, આ રહી મારી ખાનદાની નિશાની. રાજકુમાર, સ્વર્ગવાસી મહારાજા ભૂપેન્દ્રસિંહનો કુંવર. કારભારી કૂતરા, હું તને જીવતો લઈ રવા દઉં. હવે જીવતો રહેશે ત્યારે ને લઈ ચાલો એની માં ગંગાવતી પાસે. શંકર, ઘણા વખત થી તમારા દીકરાને મળવા તલસી રહ્યા હતા ને, લ્યો મળો ચલહત. નીચ કારભારી, મારા પુત્રના ચરણોમાં તારી લાશ તરફડ છે. ચૂપ કારભારી, આ તમાચોનો જવાબ તને એવો મળશે કે તારા ફૂટચે ફૂટચા ઉડાવી દઈશ. કારભારી, ચૂપ કર નાદાન. હું તારા કાકા જાલમસિંહ જેવો અનાડી નથી કે પૂરો કરવામાં કોઈની રાહ જોઉં. અને રાણી માં સાંભળી લ્યો, 4 દિવસનો સમય આપું છું, એ દરમિયાન ખજાનાનો ભેદ નથી બતાવ્યા તો મારા દીકરાના ટુકડે ટુકડા કરી કાગડા કૂતરાને ખવડાવી દઈશ. તું ચિંતા નહીં કર માં, મારો મોટો ભાઈ અજય પણ જીવે છે. એ આવે અજયને પછી જોઈ લઈશ. લઈ જવાને
મને પેલા દગાબાજ બુરખાદારી અને એની તોલકીએ દગાથી બાંધી રાખ્યો તો પણ પપ્પા ક્યાં છે એને પણ બુરખા ધપાડી ગયા અને તમે મોજ મનાવી રહ્યા છો નાના હું જવાની તૈયારી જ કરતો હતો પણ મને બીક લાગી કે કદાચ મને ઉપાડી જાય તો પણ હવે તમે આવી ગયા ને એટલે મારામાં હિંમત આવી ગઈ પણ એ જગ્યા આવી ક્યાં જંગલમાં રોકડી હનુમાનની ટેકરી પાસે અચ્છા તો ચલો ચલી ચલો ચાલો ચાલો ક્યાં લઈ જશો તારા બાપ પાસે જોયું આ જંગલ જોયું પકડી લો આને લઈ ચાલો ને બાપ પાસે નીચ કૂતરો વિશ્વાસઘાતી તારો બાપ પણ આવા જ શબ્દો કહેતો હતો અરે સિંહાસન મેળવો તો સિંહની છાતી જોઈએ સમજો લઈ ચાલો ને બાપ પાસે ચાલ અરે ચાલો સિંહ સિંહ રોવા જાય છે ચાલ 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 બાપુજીને મળવું છે ને હાલા હાલા હા ભૂલી જાય સાલાને ભલે બાપ દીકરો રીબાઈ રીબાઈ ને મળે હું તને જોઈ લઈશ કૂતરો હવે પેલા તારા બાપ ને જોઈ લે કેમ છે વસંતી રણવીર તો નાસી ગયો હવે શું થશે એ આપણે વિચારવું પડશે અત્યારે તો શંકર અને રણવીર બંને જણા કારભારીની કેદમાં છે શંકર હા પણ તું ચિંતા ન કર અજય એને છોડાવવા ગયો છે અને હવે હું રતનને છોડાવવા જાઉં છું એમ તો અમે પણ આપની સાથે આવીશું ના બેટા જો પરોઢ પહેલા અમે અહીંયા ન આવી પહોંચીએ તો તમે બંને જણા અમને છોડાવવા ત્યાં આવજો ગોળીથી ફૂંકી મારીશ.
રણવીર ચાલ ચાલ રાજકુમારોનો પણ આજ અંજામ થશે એમ નહીં બને હું બતાવું છું આશાપુરાની ટેકરીઓમાં ખોડિયારમાનું એક અવાવરું મંદિર છે એની મૂર્તિને બે વાર જમણી બાજુએ ફેરવવાથી અને એક વાર ડાબી બાજુએ ફેરવવાથી ભોયરામાં જવાનો માર્ગ થાય છે એ ભોયરાની પોલી દિવાલોમાં રાજ્યનો ખજાનો છુપાવી રાખ્યો છે ગૌરી તારા માં બાપ નું ખૂન પણ મેં નથી કર્યું પણ આ બંને ના બાપુ સ્વર્ગવાસી મહારાજ ભૂપેન્દ્રસિંહ કર્યું છે મારી શકીએ મને મંજૂર છે હિંમત ના હારે
Oh!
જાલમ સિંહ ને એના ગુનાહોની સજા મળી ગઈ વસંતી સારું થયું ચાલ અજય શંકર આ છે રામગઢ નો ખજાનો તમારામાંથી એક રાત સંભાળે અને બીજો ખજાનાની દેખરેખ રાખે જે હુકમ થાય